સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય સંસ્કૃત. આજે આપણે થોડા મુદ્દાઓ જોઈશું. જો ગુજરાતી અર્થ આપેલા વિકલ્પમાંથી શોધીને આપણે લખવાના છે, તો બરાબર. તો જો હસ્તનો અર્થ થાય હાથ, લલાટમનો કપાળ, દક્ષિણ તો જમણું, બ્રહ્મ તો ફર, માતુલ ગૃહમ એટલે મામાનું ઘર, પૂછમ એટલે પૂંછ, ધારયામી એટલે ધારણ કરું છું, નીલ ભૂરું વસામી રહું છું, ભેદ તફાવત, પીક તો કોયલ, ભૂષણમ ઘરેણું, કાક કાગડું, ચિતમ મન, સ્ત્રોત્રમ કાન, સાધુનામ એટલે સજ્જનો, કુત્ર એટલે ક્યાં, આનયતિ એટલે લાવે છે, ગ્રંથતિ એટલે ગુંથે છે, અને અનંતરમ એટલે પછી. બરાબર વિદ્યાર્થીઓ, આ શબ્દોના અર્થ થયા. હવે આપણે થોડી ખાલી જગ્યા જોઈએ. જેમ કે મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ, અહમ પ્રતિદિનમ ખાલી જગ્યા ગચ્છામી તો વિદ્યાલય, રાજીવ ખાલી જગ્યા પુસ્તકમ પઠતી તો પુસ્તકાલય, કર્મનિષ્ઠિકમ ખાલી જગ્યા નૈષ્ઠિકમ તો ધર્મ નૈષ્ઠિકમ, ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ તો ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત, શું વિદ્યાર્થી ત્યજે છે, સુખ તો વિદ્યાર્થી સુખમ ત્યજેત, સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત, સુખાર્થી શું ત્યજે છે, વિદ્યા તો સુખાર્થી વિદ્યામ ત્યજેત, યાની તો પુસ્તકમ ત્યજેત, ક્રિયાશીલ ખાલી જગ્યા ત્યજેત, ક્રિયાવાન માણસો શું ત્યજે, નિંદ્રા તો ક્રિયાશીલ નિંદ્રા ત્યજેત, સજ્જન ખાલી જગ્યા ત્યજેત, સજ્જન માણસો શું ત્યજે છે, ક્રોધમ, મિત્ર ખાલી જગ્યા ત્યજેત, મિત્ર ઘૃણા, ખાલી જગ્યા સત્પુરુષાઇવ વૃક્ષા, ખાલી જગ્યા પરમો ધર્મ અહિંસા, ખાલી જગ્યા એવ જયતે તો સત્યમેવ જયતે, વિદ્યા ખાલી જગ્યા શોભતે તો વિનયેન, નાસ્તિ ખાલી જગ્યા સંબંધુ તો ઉદ્યમ, નાસ્તિ ઉદ્યમ સંબંધુ, ખરા ખોટા છે, માલા કંઠસ્ય ભૂષણમ ખોટું, બક કૃષ્ણ હંસ કૃષ્ણ ખોટું, વિદ્યાર્થી ત્યજેત સુખમ સાચું, સર્વ તીર્થ મહી માતા સાચું, યથા ચિતમ તથા વાચ સાચું, કંગણમ હસ્તસ્ય ભૂષણમ ખોટું, હંસ કૃષ્ણ અસ્તિ ખોટું, અધ્યહ વિનાયા જન્મદિનમ અસ્તિ ખોટું, વિદ્યા વિનયે ન શોભતે સાચું, વૃક્ષા દુર્જના ઇવ ખોટું. હવે સમાનાર્થી શબ્દો આપણે જોવાના છે. જેમ કે વિદ્યાર્થીઓ, આ તમારે ધોરણ 7માં પણ સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આવે એટલે આપણે એની એક ઝલક મેળવી. મુખમ તો વદનમ આનનમ, નેત્રમ ચક્ષુ નયનમ, પુષ્પમ સુમનમ કુસુમમ, વૃક્ષ પાદપ તરુ, વિદ્યાલય પાઠશાલા શાલા, ગૃહમ ભવનમ સદનમ, નનુ ખલુ નૂનમ, ઉદ્યાનમ ઉપવનમ આરામ, સુંદરમ રમ્યમ મનોહરમ, હસ્તઃ કર પાણી, ભૂષણમ આભૂષણમ અલંકાર, પીકઃ કોકિલ વન પ્રિય, માતા જનની અંબા, પિતા તાતઃ જનક, સ્ત્રોત્રમ કર્ણ. હવે અહીંયા આપેલું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો આમાં પહેલા ઉદાહરણમાં છે ખેલામ તો ખાદ તો ખાદામ, લિખઃ લિખામ, પઠઃ પઠામ, બ્રહ્મ તો બ્રહ્મામ, પીબામી ચલામ ચલામી, ખેલામ ખેલામી, નૃત્યામ નૃત્યામી, પઠામ પઠામી, શક્તિ યુક્તિ શસ્ત્ર શાસ્ત્ર, રીતિ નીતિ, કર્મ ધર્મ અને ભક્તિ મુક્તિ. હવે સ્ય લગાવવાનું છે. કંઠ તો કંઠસ્ય, નેત્રમ તો નેત્રસ્ય, મુખમ મુખસ્ય, શ્રોત્રમ શ્રોત્રસ્ય. હવે જલમનો જલે થશે. વનમ તો વને, મંદિરમ મંદિરે, ગૃહમ ગૃહે, અને વૃક્ષમ વૃક્ષે. અહીંયા આપેલું છે કે ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરવાનું છે. પરીક્ષાની અંદર કદાચ આવી રીતે પૂછાય
કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ મૂકીને ખાલી જગ્યા પૂરું. તો ઉદાહરણ આપેલું છે અહમ પઠામી, ગચ્છ નમ લિખ અને ક્રીડ. અહમ ગચ્છામી, અહમ નમામી, અહમ લિખામી અને અહમ ક્રીડામી. અહીંયા પણ છે ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. વીણા આશીર્વાદમ દદાતી, સુજલા અપિ આશીર્વાદમ દદાતી. એવી રીતે સુરેશમ મંદિરમ ગચ્છતિ, જયેશ અપિ મંદિરમ ગચ્છતિ. સુધા પુસ્તકમ પઠતિ, મનોરમા અપિ પુસ્તકમ પઠતિ. જાનકી કારયાનમ ચાલયતિ, જનકઃ અપિ કારયાનમ ચાલયતિ. શિક્ષક ગીતમ ગાયતિ, છત્રઃ અપિ છાત્રઃ અપિ ગીતમ ગાયતિ. હવે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા એક અંડરલાઇન આપેલી છે, એ અંડરલાઇનની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકીને આપણે વાક્ય બનાવીશું. અહમ જલમ પીબાની, તો અહીંયા છે મીના, તો મીના જલમ પીબાની. અહમ પુસ્તકમ પઠામી, ધરમ તો ધરમ પુસ્તકમ પઠતી. રેશમા ફલમ ખાદતી, તો અહમ ફલમ ખાદામી. અહમ હોય તો મી પ્રત્યે આવે અને ત્વમ એટલે કે બીજા હોય તો તી પ્રત્યે આવે, એ આપણે યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થીઓ આજે આપણે આટલું જ જોઈએ. તો વિદ્યાર્થીઓ તમારે પીડીએફ ફાઇલ લખવાની નથી, ખાલી આ વિડીયો સમજૂતી માટે છે. તો આ વિડીયો ખાલી સમજૂતી માટે જોઈ લેવો જરૂરી છે, જે આગલા સત્રમાં તમારે કામ લાગશે. તો ચાલો વિદ્યાર્થીઓ આવજો. જય સ્વામિનારાયણ.